बनासकांठा जिल्लाना सरहदी विस्तारमांथी पसार थता भारतमाला प्रोजेक्टमां जमीन संपादन थई छे। जे खेडूतोनी जमीन कही छे ते खेडूतो विरोध दर्शावी रह्या छे। खेडूतोनुं कहेवुं छे के मोंघा भावनी जमीन सरकारे सस्तामां लई खेडूतोने खेती तेमज पशुपालन विनाना बनाव्या छे। सरकार योग्य वळतर आपे खेडूतोना खेती अने पशुपालनना व्यवसायने बचावे तेवी मांग करी रह्या छे। भारत सरकारना ड्रीम प्रोजेक्ट भारतमाला बनासकांठाना सरहदी विस्तार वाव थराद अने सुई गाममांथी पसार थाय छे। भारतमाला प्रोजेक्ट अंतर्गत बनासकांठा जिल्लाना सरहदी विस्तारमांथी 489 हेक्टर जमीन संपादन करवामां आवी छे, जेने લઈને ખેડૂત વિરોધ નોંધાવી રહ્યા છે। ખેડૂતોનું કહેવું છે કે સરકારે જંત્રીના ભાવે મોંઘી જમીનો ખેડૂતો પાસેથી પડાવી લીધી છે। અનેક એવા ખેડૂતો છે કે જેઓ પશુપાલન અને ખેતી ઉપર નિર્ભર હતા, પરંતુ હવે જમીન તેમની પાસે નથી। સરકારે માત્ર નાણાં આપી દીધા છે, પરંતુ જે વળતર મળ્યું છે તેના કારણે બીજી જમીન ખરીદી શકાય અને રહેવા માટે ઘર ખરીદી શકાય તેવી કોઈ શક્યતા નથી, જેના કારણે ખેડૂતો પરેશાન છે। ખેડૂતોની માંગણી છે કે સરકાર જંત્રીના 10 ગણા ભાવ વળતર રૂપે આપે તો ખેડૂતો પગભર બની શકે, જેને લઈને થરાદ નાયબ કલેક્ટર કચેરી ખાતે જે ગામ વિસ્તારની જમીનો ગઈ છે તે ગામના આગેવાનો પૈકીના પ્રતિનિધિઓએ થરાદ નાયબ કલેક્ટરને આવેદનપત્ર આપી વધુ વળતર આપવા માટેની માંગણી કરી હતી। થરાદ ડેપ્યુટી કલેક્ટરશ્રીને એક આવેદનપત્ર પાઠવીને ભારતમાલાનો જે પ્રોજેક્ટ થરાદથી નીકળી રહ્યો છે, અનેક ખેડૂતો બિનખેડૂત થયા છે, ખેડૂતોને એમની જે સોનાના ભાવ જેવી જમીનના યોગ્ય વળતર નથી મળ્યું, ઉપરાંત જે કોન્ટ્રાક્ટરશ્રી કામ કરી રહ્યા છે એમણે બહુ મોટા પાયે ખનન ચોરી કરી છે, જે તળાવો ઊંડા ગાળી અને સીધો એ માટીનો ઉપયોગ એમણે પોતાના કોન્ટ્રાક્ટ અને એમનો સત્તાનો ઉપયોગ કરી અને રોડના કામમાં પાથરી દીધી છે। અનેક જાનહાની થવાની શક્યતાઓ છે, સાથે સાથે અહીંના જે સ્થાનિક લોકોને રોજગારી મળવી જોઈએ એ પણ મળી રહી નથી। રાજસ્થાન બીજા બહારના લોકો આવી અને પેટા કોન્ટ્રાક્ટર લઈ અને સ્થાનિક લોકોને બહુ મોટો અન્યાય થઈ રહ્યો છે। અમારે અત્યારે હો હો ઢોર છે, હો ઢોર નો 10 ભાઈ અને ભાઈ ઠાકોર છે, અમારા ભાઈ છે આને ઠાકોર અને 10 ઢોર છે યાર ભાઈ પસા હો ઢોર છે। આ અત્યારે બધા ઢોર વેચી માર્યા છે, અત્યારે કમ્પ્લેટ બધા વેચી માર્યા છે, ચમ કે જમી બધી લીધી સરકારે, સરકાર છે મા બાપ છે, પણ ઓલે વાળો કે અમારા રબાની ઢોર તો હો ઢોઢે ઢોરે બધા મેં વેચી માર્યા છે, પણ અત્યારે તો અમારી ખૂબ બાચીને એટલે ઓળખા જમી લીધી અને આ રોડ નહેર્યો, અમારે તો બાચીને એટલે પણ ભક્તિ થઈ ગઈ છે અને હવે આવો છો અમારે લા પૈસા જેતો આ પૈસા જેતો તમે આટલા પૈસા જેતો અમારે લેવાની જમીન દીધી હતી, માં બોલ્યું માં બોલ્યું નથી મળતું પડોટી નથી મળતું બોલો। જમીન સંપાદનના વધુ વળતર માટે ખેડૂત સંઘર્ષ સમિતિના નેજા હેઠળ થરાદ નાયબ કલેક્ટરને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું, જ્યાં ખેડૂતોના પ્રતિનિધિઓની માંગણી હતી કે સરકારે જંત્રીના ભાવથી 10 ગણું વળતર આપે। જે વિસ્તારમાંથી ભારતમાલા પ્રોજેક્ટ પસાર થયો છે ત્યાં ગેરકાયદેસર થતા તળાવના ખનન બંધ થાય તેમજ સ્થાનિક લોકોને આ કામગીરી દરમિયાન રોજગારી આપવામાં આવે તેવી માંગણી સાથે નાયબ કલેક્ટરને આવેદનપત્ર આપી ખેડૂતોની રજૂઆત કરી હતી। ખેડૂતોની રજૂઆત હતી કે આજુબાજુના ગામના તળાવની મોટે પાયે સુધી રોડના કામગીરી માટે ઉપયોગમાં લેવામાં આવી રહી છે, જેમાં સરકારને પણ કરોડો રૂપિયાનું નુકસાન થઈ રહ્યું છે। દીપક પુરબિયા સાથે ખબર ગુજરાત લાઈવ બનાસકાંઠા।